આવો, આવી મોટી ડિગ્રીઓ લીધા પછી પણ હું તમને પૂછું છું કે વર્તમાન કાળમાં સુસાઇડ સૌથી વધુ કોણ કરે છે? અભણ કરે છે કે ભણેલા કરે છે? અભણ કરે છે કે ભણેલા કરે છે? સુસાઇડ, ડાયવોર્સ, એબોર્શન અને કોર્ટના કેસ કોઈ અભણ નથી કરતો, કોણ કરે છે? ભણેલા. આની સામે હું તમને પૂછું, મૈના સુંદરીને કઈ ડિગ્રી મળી હતી? કઈ ડિગ્રી મળી હતી? હા, સીતાજી કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા? સેન્ટ આન્સમાં ભણવા ગયા હતા? દ્રૌપદી કઈ કોલેજમાં ભણવા જતી હતી? વિલ્સન કોલેજમાં? દમયંતી કઈ યુનિવર્સિટીમાં ભણી? સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં? આમાં સતીઓ, ન કોઈ સ્કૂલ, ન કોઈ કોલેજ, ન કોઈ ડિગ્રી, ન કોઈ યુનિવર્સિટીમાં ગયા હતા, અને છતાં એમના જીવનમાં પાપના ઉદય આવ્યા હતા કે નતા આવ્યા? આવ્યા હતા. મૈણાને કોઢિયા સાથે, સીતાને જંગલની અંદર, દ્રૌપદીને પાંચ પતિની સાથે વનવાસ, અને દમયંતીને સગ્ગો પતિ છોડીને ચાલ્યો ગયો, એની વચ્ચે નથી એમણે સુસાઇડ કર્યું, નથી એમણે ડાયવોર્સ લીધા, કે નથી કોઈ કોર્ટમાં જઈને કેસ કર્યા? મને જવાબ આપો. જેની પાસે એમબીએ ની ડિગ્રી નથી, જેની પાસે એમબીબીએસ કે જેની પાસે બીકોમ કે બીએ ની ડિગ્રીઓ નથી, એ આવી પરિસ્થિતિની વચ્ચે ટકી ગયા? તમારી દીકરીઓ ટકશે ખરી? ટકશે ખરી? ટકે, ટકે, જો તમે એને મૈણા સુંદરીની જેમ સમ્યક જ્ઞાન આપ્યું હશે. જ્ઞાનનો મહિમા બહુ છે. જ્ઞાન પાંચમ આવશે, ઉપવાસ કરશો, પછી શું કરશે? શું કરશે? પૂજન, બરાબર. એમાં પૂજનમાં શું મૂકવાનું? ફૂલસ્કેપના ચાર કાગળિયા અને એક બીજો કિત્તો, જે કોઈ યુઝમાં નથી આવવાના. યુઝલેસ વસ્તુઓ મૂકીને રવાના થઈ જવાનું. ભલા માણસ, જ્ઞાન પંચમીની આરાધના એ કોઈ ફૂલસ્કેપ કે કિત્તો મૂકીને પૂરી નથી થતી. જ્ઞાન પંચમીની આરાધના જ્ઞાન પાંચમના દિવસે મિનિમમ એક ગાથા તો કરવી જ જોઈએ. જાઓ કોઈ સાધુની પાસે, જાઓ કોઈ સાધ્વીજીની પાસે, વંદન કરી એક નવા સૂત્રનું મંડાણ કરો અને આશીર્વાદ લ્યો. આ વર્ષ પૂરું થાય એની પહેલા આ સૂત્ર પૂરું થાય. ઘણા વંદિત ઉપર અટક્યા હશે, અટક્યા હશે કે નહીં? ઘણાના અતિચાર કેટલી વખત સ્ટાર્ટ કર્યા? મારા સાહેબ, દર વર્ષે કરું છું અને જ્યાં વિશેષતા આવે છે ત્યાં પાછી ગાડી પંક્ચર ના થાય. ટાર્ગેટ રાખો કે મારે આ વર્ષની અંદર જો અતિચાર ન થાય તો ઘીનો ત્યાગ, બાટી લુખી ખાવાની. પછી જુઓ, મારવાડી હોય અને ઘીનો ત્યાગ કરાવે તો ચાલે ખરું? ઉપરથી ઘી લેવાનું જ નહીં. 15 દિવસમાં અતિચાર પૂરા થઈ જાય, 15 દિવસમાં ન કેમ થાય? બધું જ થઈ શકે. આપણો પરિશ્રમ, આપણો પુરુષાર્થ, આપણો ઉદ્યમ ઓછો છે. અને યાદ રાખજો, એકવાર જ્ઞાન આવશે દ્રષ્ટિ બદલાઈ જશે, એકવાર જ્ઞાન આવશે જવાબો બદલાઈ જશે. મૈણાની પાસે પણ જ્ઞાન હતું, સુર સુંદરીની પાસે પણ જ્ઞાન હતું, પણ બંનેની દ્રષ્ટિ અલગ હતી, માટે પ્રશ્ન એક હતો અને જવાબ જુદા હતા. એક ધન માગે, યૌવન, આ બધું પુણ્યથી મળે કે? અને મૈણા કીધું ને, હમણાં જ કહી ગયા ને મારા સાહેબ, વિનય, વિવેક, ચિત્તની પ્રસન્નતા અને શીલથી યુક્ત શરીર. અને પાંચમામાં કે છે, મને મોક્ષ મળે પુણ્યથી, આ પાંચ ચીજ મળે છે. જ્ઞાનીના જવાબ જુદા હોય, અજ્ઞાનીના જવાબ જુદા હોય. મને એક શ્રાવિકા બેન મળ્યા હતા. મેં એમને પૂછ્યું, બેન દીકરા કેટલા? સાંભળજો, એક જ્ઞાની શ્રાવિકા, એના જવાબ કેવા હોય? મને કે, મારા સાહેબ, આંખમાં આંસુ લાવીને બેન બોલ્યા, હજી સુધી તો વાંજણી છું. મેં કીધું, બેન આવું કેમ બોલો છો? રોજ સવારે દીકરો વંદન કરવા તો આવે છે, તમારો દીકરો છે મને પાક્કી ખબર છે, અને છતાં તમે કહો છો હું વાંજણી છું. મારા સાહેબ, એ રીતે પૂછતા હો તો બે દીકરાની માં છું, પણ હું એમ માનું છું, જે સંતાન સંસાર છોડી
ચારિત્રના માર્ગે જાય એના દીકરાની માં કેવડાવવા માટે હું તૈયાર છું. સંસારમાં જે સંતાન રહેવાના હોય તો ભૂતકાળની અંદર ગધેડા અને ભૂંડના ભવની અંદર ઘણા સંતાનોને જન્મ આપ્યા હતા, આ ભવની અંદર બે વધારે જન્મ આપ્યા, એમના દીકરાની માં કેવડાવવા કરતા હું એ દીકરાની માં કેવડાવવા તૈયાર છું. જે દીકરાએ દીક્ષા લીધી હોય તો એની માં કેવડાવવા માટે હું રાજી છું. એ અપેક્ષાએ મારે એક પણ દીકરો નથી.